અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનામાં શ્રાવણ માસના પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈ માતાનો સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવ્યો છે. સુરત શહેર ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી હોવાથી, ડાયમંડના હબ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે. એમાંથી એક મહારાષ્ટ્રીયન એવા ખાસ કરીને ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સુરતના પૂણા વિસ્તારમાં અષાઢી સુદ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીયન સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીના પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે. મારું નામ છે માળી ગોપાલ અને આ જે અમારો છે મહારાષ્ટ્રીયન તહેવાર છે અને અમે લોકો અમારા જે પૂર્વજનો હતા એ ત્યારથી અમે લોકો આ તહેવાર મનાવતા હોઈએ છીએ. અને આ જે તહેવાર છે આ 3 દિવસનું છે. આ શનિવારે જે છે લોટ દળવાનું આવે છે, રવિવારે જે એની પૂજા પાઠ થાય છે અને સોમવારે એનું વિસર્જન કરવામાં આવે છે. અમે લોકો ઘરેથી આ ઉત્સવ કાઢીએ છીએ અને એનું વિસર્જન તાપી સુધી અમે ચાલતા પગયાત્રા કાઢીએ છીએ. લતા, કાનબાઈ માતાનો ઉત્સવ છે, ઉત્સવ 3 દિવસનો છે, શનિવારે રવિવાર અને સોમવાર. શનિવારે ઘંટી પર લોટ દળવામાં આવે છે અને રવિવારે સાંજના બેસાડવામાં આવે છે માતાજી, અને રવિવારે સોમવારે માતાજીને વિસર્જન માટે લઈ જવામાં આવે છે તાપી માતા પર. આજે બહુ ખુશી થાય છે. મારું નામ માળી ભાગ્યશ્રી છે. કાનબાઈ માતાનો ઉત્સવ છે આમાં બધા અમારું આખું કુટુંબ એકસાથે મળે, બધાની એકતા બધાની વધે સમાજમાં ને એમાં એક સાથે બધા મળીને રોટ જમે પ્રસાદની તરીકે બધા. આજે કાનબાઈ માતાનું વિસર્જન છે, તાપી માતા લઈ જવાના છે. અમે પુણા ગામ વિસ્તારથી તાપી માતા ત્યાં જવાના છે, તાપી. મારું નામ મુરલી માળી છે. આ અમારો ખાનદેશનો કાનબાઈ માતાનો તહેવાર છે. આ 3 દિવસનો તહેવાર હોય છે. આ બહુ મોટો મહોત્સવ હોય છે. શનિવાર, રવિવાર અને સોમવાર. શનિવારના દિવસે માતાજીનો લોટ દળવાનું હોય, રવિવારના દિવસે સ્થાપના થાય અને સોમવારના દિવસે માતાજીને હસી ખુશીથી વિસર્જિત કરવાની હોય છે. પૂણા ગામથી તાપી નદી સુધી લઈ જઈએ છીએ, સિદ્ધકુટી વોવારા સુધી. એ તો એક બહુ મોટો મહોત્સવ છે. આનો અલગ જ આખો આનંદ છે. બહુ સરસ ઉત્સવ હોય છે. આ ઉત્સવનું મહત્ત્વ એવું છે કે અમારા વડીલોના પૂર્વજોની માનતા હતી કે ભાઈ ગામમાં કંઈક દુષ્કાળ ન પડે, કંઈક તકલીફ ના આવે એના માટે આ બધો તહેવારો ઉજવતા હોઈએ છીએ. આ તહેવારની ઉજવણીમાં આ પ્રકારની હોય છે. શનિવારે સાંજે ત્રીજા પહર સપ્તા પૂજન, ભાજી ભાખરીના રોટ હોય છે, તેમજ આખી રાત્ર હાથ ખંડી પર લોટ દળી ને રવિવારે ત્રીજા પહર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી લે છે. તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે. આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે, તેમજ સોમવારે સવારે પહરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહર બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે. આખો ખાનદેશ આ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ભાવિ ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ નાચગાનથી માતાજીના આશીર્વાદનો લાહવો લે છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.